गुड मॉर्निंग गर्ल्स, आज आप सेम थ्री बेसिक साइकोलॉजी अंदर गई काले मैं जो बात करी थी चैप्टर वन की मनोविज्ञान परिचय एना विषे आग बात करवाना छे। बेसिक साइकोलॉजी मूलभूत मनोविज्ञान एनी अंदर आप गई काले बहुज अगत्यनी बातों करी जेमा सौथी पहला आपणे जोयुं के मनोविज्ञान नू मूळ क्यांथी आव्युं, तो ए तत्वज्ञानी अंदरथी आव्युं। तत्वज्ञान थी लई अने मनोविज्ञान तरफ वळ्युं। जे जूना तत्वचिंतको हता, विचारको हता, एमणे विचारणा करी अने एनी अंदरथी विचारणामांथी आगळनो स्टेप जे छे ए प्रयोगो आव्या, अने प्रयोगोमांथी ए मनोविज्ञान तरफ वळ्या। अने मनोविज्ञान में रुडोल्फ बोल्के सौथी पहला साइकोलॉजी ओ शब्द आप्यो। अने साइके अने लॉगोस आ बन्ने लेटिन भाषाना शब्दों उपरथी शुरुआत थई साइकोलॉजीनी। आ वात आपणे गईकाले करी हती अने एमणे जे नाम आप्युं ए छे आत्मानुं विज्ञान। अने एना पछी बीजी डेफिनेशन आपी ए छे मनुनुं विज्ञान, अने एना पछी त्रीजी डेफिनेशन आपी ए छे चेतनानुं विज्ञान। એટલે આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન અને ચેતનાનું વિજ્ઞાન આ ત્રણે ત્રણ જૂની ડેફિનેશન તરીકે આપણે ગઈકાલે જોયું હતું। એ સિવાય આપણે આધુનિક વ્યાખ્યાઓ તરીકે સાત ડેફિનેશન જોઈએ, એમાં જેવી વોટસન નામના મનોવૈજ્ઞાનિકે સૌથી પહેલાં શરૂઆતમાં કીધું કે મનોવિજ્ઞાન એ કેવળ વર્તનનું વિજ્ઞાન છે। ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ એમ કહ્યું કે આ અતિશયોક્તિ છે, વધારે પડતી વાત છે, કેમ કે એ એવું કહે છે કે કેવળ વર્તનનું વિજ્ઞાન। પણ મોટા પાયે એ વાતને માનવામાં આવ્યું કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે। અને એના સિવાય જે સાત ડેફિનેશન જોઈએ એમાં સૌથી અગત્યની ડેફિનેશન મેં તમને જણાવી હતી એ છે સિટી મોર્ગનની ડેફિનેશન। સિટી મોર્ગને કહ્યું કે માનવી અને પ્રાણીના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન। અને આ ડેફિનેશન એઝ અ સાયકોલોજીના સ્ટુડન્ટ તરીકે આપણને બધાને યાદ હોવું જોઈએ। આજે આપણે જે જોવાના છે એ છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ, મનોવિજ્ઞાનના કીવર્ડ્સ। જે આધુનિક સેવન ડેફિનેશન્સ આપણે જોઈ એની ઉપરથી આ જે સ્વરૂપ છે એ નીકળીને આવે છે। એવા શબ્દો જે દરેક ડેફિનેશનમાં અનિવાર્ય છે, એવા શબ્દો જે ડેફિનેશનમાં વારંવાર ઉપયોગમાં આવે છે એને આપણે કીવર્ડ્સ કહીએ છીએ, મહત્ત્વના શબ્દો, અને એ જ એનું સ્વરૂપ છે। અને સ્વરૂપની અંદર જે પહેલી વાત કરવામાં આવી છે એ છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે। તો આમાં તમે બહુ જ ઇઝીલી પોઈન્ટ્સ લખી શકો છો, યાદ રાખી શકો છો શા માટે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે। તો એમાં સૌથી પહેલાં વાત એ આવશે કે મનોવિજ્ઞાનની જૂની ડેફિનેશન્સ હતી આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન અને ચેતનાનું વિજ્ઞાન, અને ત્રણે ત્રણ વિજ્ઞાનની વ્યાખ્યા ઉપર, વિજ્ઞાનના નિયમોની ઉપર ખરા ઉતરતા નથી। કેમ કે વિજ્ઞાનના જે નિયમો છે કે કોઈ પણ વસ્તુ એ જોઈ શકી શકાય એવી હોવી જોઈએ, કોઈ પણ વસ્તુ એને અડી શકાય એવી હોવી જોઈએ, અને એનું માપન થઈ શકવું જોઈએ, આ ત્રણેય વસ્તુઓ આત્મા, મન અને ચેતનાની અંદર બંધ બેસતી નથી। અને જો તમારે મનોવિજ્ઞાનને વિજ્ઞાન કહેવું હોય તો એમાં પ્રયોગ શક્ય હોવા જોઈએ। પ્રયોગ એટલે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે કોઈપણ પરિસ્થિતિને નિયંત્રિત કરી અને કરવામાં આવતી પ્રક્રિયા। અને એવી કોઈપણ વસ્તુ, દાખલા તરીકે વર્તન, તો વર્તનની અંદર કોઈપણ પ્રકારનું નિયંત્રણ કરીને પ્રયોગ કરતા છે એ પોતાના હાથથી હસ્તપ્રયોજન એટલે હાથે કરીને ફેરફાર કરી અને કોઈપણ પ્રકારનો પ્રયોગ કરી શકે છે, જે મનોવિજ્ઞાનની અંદર શક્ય છે। માટે આપણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન કહીએ છીએ। વિજ્ઞાનની અંદર સંશોધન કરવું પડે છે અને મનોવિજ્ઞાનની અંદર પણ સંશોધન, રિસર્ચ કરવામાં આવે છે। એમાં ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, એમાં નિરીક્ષણ પદ્ધતિ એ ઘણી મહત્ત્વની છે। એના પછી આપણે જોવાના છે
મનોવિજ્ઞાનના સ્વરૂપની અંદર બીજો મુદ્દો અને એ છે, મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. આ કી વર્ડ વગર, આ સ્વરૂપના મહત્વના મુદ્દા વગર મનોવિજ્ઞાન અધૂરું છે. મનોવિજ્ઞાન તેનો અભ્યાસ કરે છે, તો મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરે છે. અને સિટી મોર્ગન છે, એણે આ ડેફિનેશન આપણને જે આપી છે એમાં એણે કીધું છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આપણે ડેફિનેશન જોવાના છે, વર્તનની ડેફિનેશન. વર્તનની ડેફિનેશન શું છે? વર્તન એટલે પ્રાણી કે મનુષ્યની અમુક પરિસ્થિતિમાં પ્રતિક્રિયાઓ. અમુક પરિસ્થિતિમાં પ્રતિક્રિયાઓ કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારનું વર્તન કરે, દાખલા તરીકે ગીત ગાવું, ડાન્સ કરવો, તાળી પાડવી, બરાબર છે? કંઈ પણ પ્રકારનું વર્તન જે બહારથી જોઈ શકાય છે, યા તો પ્રાણીઓનું વર્તન, કોઈ પણ પ્રકારની અસહજ પરિસ્થિતિ લાગે, બીક લાગે એવી પરિસ્થિતિ લાગે તો ક્યાંથી નાસી જવું, ક્યાં તો આક્રમણ કરવું, બરાબર? તો વર્તન એ બે પ્રકારના છે, એક છે આંતરિક અને બીજું છે બાહ્ય. દાખલા તરીકે વ્યક્તિ મનમાં શું વિચારે છે અથવા એના મનમાં શું છે કે આપણે જાણી શકતા નથી. એની તર્કબદ્ધતા શું છે, એનું પ્રયોજ્ય મગજમાં શું છે એ આપણે જાણી શકતા નથી, એનું માપન થઈ શકતું નથી. પણ જ્યારે વ્યક્તિ વર્તન કરે છે, પ્રવૃત્તિ કરે છે, તો એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે વ્યક્તિના મગજમાં શું ચાલતું હશે, એણે કેવી વિચારણા કરી હશે, એણે કેવું તર્ક કર્યું હશે, અને એનું આપણે માપન કરી શકીએ છીએ. એટલે વર્તન અને વ્યક્તિના વિચારો અને એનું વર્તન આ બંનેની વચ્ચે તર્કસંગતતા હોવી જોઈએ. બંનેની વચ્ચે સંબંધ છે અને આ સંબંધ શું છે એનો અભ્યાસ એ મનોવિજ્ઞાન કરે છે. એના પછી આપણે ત્રીજું જોવાના છીએ, ત્રીજો પોઈન્ટ સ્વરૂપની અંદર મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. માનવીના અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. સૌથી પહેલાં આપણે જોઈશું કે મનોવિજ્ઞાન એ પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કોઈ પણ વિજ્ઞાન તમે લો તો એ વિજ્ઞાનની અંદર પ્રાણીઓની ઉપર પ્રયોગો કરવામાં આવે છે. મનોવિજ્ઞાનની અંદર પણ એ જ બાબત લાગુ પડે છે. ઘણા બધા એવા પ્રયોગો છે કે જે માણસોની ઉપર કરી શકાતા નથી, લાગુ પાડી શકાતા નથી. દાખલા તરીકે વ્યક્તિના મગજમાં કોઈ ઈજા પહોંચે તો એના કારણે કેવું વર્તન કરશે એ આપણે પ્રયોગમાં શક્ય બનાવી શકીએ નહીં. કોઈ વ્યક્તિને કરંટ લાગે તો એ કેવું વર્તન કરશે, તો એના માટે આપણે કોઈ વ્યક્તિને એવું કરવા માટે પ્રેરિત કરી શકીએ નહીં. કોઈ બાળક છે જે જન્મથી પ્રાણીઓની વચ્ચે રહેતું હોય, કે જંગલમાં રહેતું હોય, અને એનું વર્તન આગળ જઈને સામાજિક દ્રષ્ટિએ કેવું હશે એ આપણે જોયું હોય, તો આપણે કોઈ બાળકને એવી રીતના મૂકી દઈ શકીએ નહીં. ઘણા બધા એવા પ્રયોગો છે કે જે આપણે માણસોની ઉપર સામાજિક દ્રષ્ટિએ, નૈતિક દ્રષ્ટિએ અને કાનૂની દ્રષ્ટિએ લાગુ પાડી શકતા નથી. દાખલા તરીકે આપણા મગજમાં થેલેમસ અને હાઇપોથેલેમસ એ જે બે ભાગ આવેલા છે એ આપણા ખાવાનું નિયંત્રણ કરવાનું અને આપણને ભૂખ લાગી છે એ જણાવવાના કેન્દ્રો છે. હવે એ બંને કેન્દ્રોની ઉપર અસર થાય તો વ્યક્તિ કેવું વર્તન કરશે એ આપણે પ્રયોગ માણસની ઉપર કરી શકીએ નહીં. એટલે આવા ઘણા બધા પ્રયોગો છે જે મનોવિજ્ઞાનમાં બિલાડી ઉપર, ચિમ્પાન્ઝી ઉપર કે ઉંદરની ઉપર કરવામાં આવે છે. દાખલા તરીકે થેલેમસને અસર પહોંચાડવાથી માણસ કેવું વર્તન કરશે એ જોવું હોય તો એનો પ્રયોગ ઉંદરો ઉપર કરવામાં આવેલો છે. વ્યક્તિના ઉંદરના થેલેમસને, હાઇપોથેલેમસને અસર પહોંચાડવામાં આવી અને એ અસરના કારણે, નુકસાનના કારણે ઉંદરને ખબર જ ના પડી કે એને ભૂખ લાગી છે.
અને એ ભૂખ્યું અને ભૂખ્યું મરી ગયું, એના મગજ સુધી એ વાત પહોંચી જ નહીં કે એને ભૂખ્યું મરી છે. અને એના હાઇપોથેલેમસને અને થેલેમસને બીજાને નુકસાન પહોંચાડવામાં આવ્યું. અને ફરીથી એ જોવામાં આવ્યું કે એને કેટલી ભૂખ લાગી છે અને ખાધાનો સંતોષ થાય છે કે નહીં. તો ઉંદરે ખાયા જ કર્યું અને ખબર જ ના પડી કે મને મારું પેટ ભરાઈ ગયું છે, કે હવે સંતોષ થવો જોઈએ. અને ખાઈ અને ખોરાક વધારે પડતો ખાવાના કારણે મૃત્યુ થયું. આવો પ્રયોગ આપણે માણસોની ઉપર કરી શકીએ નહીં. એટલે આવા ઘણા બધા પ્રયોગો કરવા માટે મનોવિજ્ઞાનની અંદર એ પ્રાણીઓનો ઉપયોગ થાય છે, અથવા પ્રાણીઓના વર્તનનો ઉપયોગ જોવામાં આવે છે. ચિમ્પાન્ઝી એના ઘણા બધા વર્તન છે જે માનવીના વર્તનને મળતા આવે છે. એટલે આંતરસૂચના ઘણા બધા પ્રયોગો છે જે કોહલર પોપકા અને વર્તી પણ કરતા મનોવૈજ્ઞાનિકો છે જેમણે ચિમ્પાન્ઝી ઉપર કરેલા છે. અને આંતરસૂજ દ્વારા ચિમ્પાન્ઝી કેવું વર્તન કરે છે એ એમના દ્વારા જોવામાં આવ્યું છે. એમાં ઘણા પ્રયોગો છે. એમાં ચિમ્પાન્ઝીને આગળથી થોડી ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે. એમાં પહેલું, જ્યારે ચિમ્પાન્ઝીના જે રૂમમાં એને રાખવામાં આવ્યું હોય છે, તો ત્યાં આગળ ઘણા મોટા બોક્સ મૂકવામાં આવ્યા છે અને ઉપર કેળા લટકાવવામાં આવેલા હોય છે. હવે એ સીધો હાથ કરીને કે એક બોક્સ ઉપર ચડીને એક કેળા છે એને લઈ શકતો નથી. તો એને પહેલેથી એવું શિક્ષણ આપવામાં આવેલું છે કે બોક્સ ઉપર બોક્સ મૂકવા, એના માટે એ વસ્તુ ત્યારે રમત હતી. અને હવે આખા જ રૂમની અંદર બહુ જ દૂર દૂર ઘણા એવા મોટા બોક્સ મૂકેલા છે. એટલે ચિમ્પાન્ઝી છે એ પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરી અને કેળા લેવાનો પ્રયત્ન કરે છે એક બોક્સની ઉપર ચડીને, પણ એના માટે એ શક્ય બનતું નથી. પછી ઘણી વાર સુધી એ બેસી રહે છે અને બેઠા બેઠા પોતાના રૂમને જુએ છે અને કેળાને જુએ છે. અને એકદમ જ એક વિચાર એના મગજમાં સ્ટ્રાઇક થાય છે, અંતસ્ફુરણા થાય છે, આંતરસૂજ ઉત્પન્ન થાય છે અને એ એક બોક્સની ઉપર બીજું બોક્સ મૂકે છે અને કેળા લેવાનો પ્રયત્ન કરે છે. કેળા એના હાથમાં આવતા નથી. પછી એને ખ્યાલ આવે છે કે એક બોક્સ પર બીજું બોક્સ મૂક્યું છે તો એવી રીતના ત્રીજું બોક્સ પણ મૂકી શકાય. અને એક, બે અને ત્રીજું બોક્સ એમ મૂકી અને ઉપર ચડી અને એ કેળા મેળવ્યું છે. આ સેમ વસ્તુ આપણે કોની ઉપર લાગુ પાડી શકીએ છીએ? માણસોની ઉપર લાગુ પાડી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ શીખેલા હોઈએ છીએ અને આપણે કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં કે મુશ્કેલીની અંદર આવી જઈએ છીએ, ત્યારે આપણે પણ આપણી અંતસ્ફુરણાનો, આંતરસૂજનો આવી રીતના ઉપયોગ કરીએ છીએ. પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શિક્ષણ મેળવવામાં આવે છે એનો ઉપયોગ પણ ભૂલભુલામણી દ્વારા ઉંદરો ઉપર કરવામાં આવ્યો છે. અને આ પ્રયોગને પણ આપણે માનવીઓની ઉપર લાગુ પાડી શકીએ છીએ. જ્યારે કોઈ પણ બાળક છે તો એ શરૂઆતથી જ બોલતા લેંગ્વેજ આવડે છે, સાંભળે છે, એટલા માટે પણ એ લેંગ્વેજ એને લખતા આવડતી નથી. આપણે જે સેન્ટેન્સને પેજીસના પેજીસ લખીએ છીએ એવું આપણને પહેલેથી આવડતું નહોતું, પણ ABCDથી ક્યાંક તો પક્કાથી શરૂઆત કરવામાં આવી. અને એ પહેલી જ પ્રયત્નમાં નહોતું આવડી ગયું. શરૂઆતમાં શું હતું, પેન્સિલ જ પકડતા નહોતી આવડતી કે એને કેવી રીતના પકડવાની, આને શું કહેવાય અને કેવી રીતના લખાય, કશું જ આઈડિયા નહોતો કે આ કઈ ભાષા છે. પણ ધીમે ધીમે કેવી રીતના પ્રયત્ન અને ભૂલ દ્વારા વ્યક્તિ શું શીખી, તો લખતા અને વાંચતા શીખી. શરૂઆતમાં ભૂલોનું પ્રમાણ કેવું હતું, તો બહુ જ બધું હતું, બરાબર છે ને? અને પ્રયત્ન જેમ જેમ વધતા ગયા, જેમ પ્રયત્નો વધ્યા એમ ભૂલો ઘટી. અને એક દિવસ એવો આવ્યો કે ભૂલો કેવી થઈ ગઈ, ઝીરો, નીલ થઈ ગઈ, ભૂલ નીકળી ગઈ. જેટલા પ્રયત્ન વધ્યા એટલી ભૂલો ઓછી થઈ. અને એક એવો સમય આવ્યો કે ભૂલો છે એ ટોટલી બંધ થઈ ગઈ અને વ્યક્તિએ એ સ્કિલને, એ કૌશલ્યને હાસિલ કરી લીધું. તો આવા ઘણા બધા પ્રયોગો છે જે પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે અને એના પછી
એ માણસોની ઉપર લાગુ પાડવામાં આવે છે અથવા માણસોના અનુસંધાનમાં એના પરિણામો જોવામાં આવે છે. એટલા માટે મનોવિજ્ઞાનની અંદર પ્રાણીઓ પર થતો અભ્યાસ એ બહુ જ મહત્વનો અભ્યાસ છે. અને બીજું આપણે જોવાના છે માનવીની પ્રવૃત્તિઓનું વિજ્ઞાન. આપણે એમાં વાત કરવાના છીએ કે માનવીનો અભ્યાસ, એના વર્તનનો અભ્યાસ એ મનોવિજ્ઞાનની અંદર થાય છે. એમાં ઘણી બધી ડેફિનેશન છે. એમાં આપણે સૌથી પહેલાં જે ડેફિનેશન જોઈ એમાંથી એક ડેફિનેશન હતી એ HE Garrett. અને HE Garrett એમ કીધું કે માનવીની શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓનો અભ્યાસ. બરાબર છે. દાખલા તરીકે આપણે કોઈ દાખલો ગણતા હોઈએ, કોઈ ગણતરી કરતા હોઈએ, તો એ ગણતરી આપણે મનમાં કરીએ છીએ. પણ બની શકે કે વ્યક્તિના હોઠ પકડતા હોય, ક્યાં તો એ આંગળાના વેડાની ઉપર એની ગણતરી કરતી હોય, અથવા બની શકે કે એ દાખલો કોઈ પેપર પેન્સિલ દ્વારા એને હલ કરવામાં આવે, સોલ્યુશન કરવામાં આવે. એટલે જે વાત મગજમાં ચાલી રહી છે એ વસ્તુ વ્યક્તિના વર્તનની અંદર જોવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને બીક લાગતી હોય તો આપણે એને જોઈને કહી દઈએ છીએ કે એને બીક લાગી છે. કેવી રીતના કહી શકીએ છીએ? બીક તો એના મગજમાં છે ને, તો આપણે કેવી રીતના કહી શકીએ છીએ કે એ વ્યક્તિને બીક લાગી છે? એના શારીરિક એક્સપ્રેશન્સ જોઈને, ક્યાં તો એના હાથ પગ ધ્રુજે છે, ક્યાં તો એના હોઠ ધ્રુજે છે, એની આંખોમાં પાણી આવી ગયા છે, એ લાલ લાલ થઈ ગઈ છે, ચહેરો રડમસ થઈ ગયો છે, બરાબર છે. એના ઘણા બધા શારીરિક એના સિમ્ટમ્સ છે. તો જો એ જોઈને આપણે એમ કહી શકીએ છીએ કે આ વ્યક્તિ છે એને બીક લાગી છે. એવી જ રીતના આપણે કોઈ વ્યક્તિ ગુસ્સામાં છે, કોઈ વ્યક્તિ આનંદમાં છે, કોઈ વ્યક્તિ દુઃખી છે, એ જોઈ એને કહી શકીએ છીએ. એટલે ગેરેટની ડેફિનેશન પ્રમાણે વ્યક્તિની શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ, મનોવિજ્ઞાનનું શું કામ છે? વ્યક્તિનું વર્તન અને એની પ્રવૃત્તિઓનું વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ કરવું. વ્યક્તિની, મનુષ્યનું વર્તન અને એની પ્રવૃત્તિઓનું વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ કરવું આ મનોવિજ્ઞાનનો મુખ્ય ધ્યેય છે. મતલબ વ્યક્તિ જે વર્તન કરી રહી છે એ વર્તન અને એ જે વિચારી રહી છે એ બંનેની વચ્ચે કોઈ સુમેળ છે કે નહીં, અને સુમેળ છે તો એ શું છે, એ જાણવાનું કામ મનોવિજ્ઞાનનું છે. બીજી ડેફિનેશન આપણે જે જોઈતી એ વુડવર્થની ડેફિનેશન હતી. અને વુડવર્થ એમ કીધું કે વ્યક્તિ વાતાવરણના સંદર્ભમાં જે પ્રવૃત્તિઓ કરે છે એનો અભ્યાસ એ મનોવિજ્ઞાન કરે છે. હવે વાતાવરણ એવી વસ્તુ છે વ્યક્તિની આસપાસ જે બદલાતું રહે છે. વ્યક્તિની આસપાસનું વાતાવરણ ક્યારેય એકનું એક રહેતું નથી, એ અમુક મિનિટોની અંદર પણ બદલાય છે. જે વાતાવરણની હું વાત કરી રહી છું એ વાતાવરણ શિયાળો, ઉનાળો કે ચોમાસુ નહીં, વ્યક્તિના આસપાસનું જે કાર્યાત્મક વાતાવરણ છે, જે સામાજિક વાતાવરણ છે, અથવા વ્યક્તિનું આંતરિક વાતાવરણ છે, જેની હું વાત કરી રહી છું. હવે આ વાતાવરણ કેવું છે? તો એ વાતાવરણ બદલાતું રહે છે. એટલે વાતાવરણ કેવું છે? વાતાવરણ પરિવર્તનશીલ છે. અને જો વાતાવરણ પરિવર્તનશીલ છે તો વ્યક્તિએ બહુ જ અગત્યની, કે પ્રાણીએ એક અગત્યની વસ્તુ કરવી પડે, અને એ છે સમાયોજન. સમાયોજન એટલે સમ પ્લસ આયોજન. સમ પ્લસ આયોજન એટલે ટ્રુ આયોજન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એડજસ્ટમેન્ટ. એડ, જસ્ટ થોડું એડ કરો, થોડું નાખો, એટલે સંતુલન કરો, બેલેન્સ કરો, સમાયોજન કરો. અને જ્યારે વાતાવરણ સતત બદલાતું રહે છે, વાતાવરણ સતત પરિવર્તનશીલ રહે છે, તો વ્યક્તિએ જે કરવાનું છે એ છે સમાયોજન. અને સમાયોજન સાધવાની, વાતાવરણ સાથે સમાયોજન સાધવાની વ્યક્તિની જે પ્રક્રિયા છે એને આપણે પ્રવૃત્તિ અથવા વર્તન કહીએ છીએ. મતલબ વ્યક્તિ જન્મે છે ત્યાંથી લઈ અને વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યાં સુધી વ્યક્તિએ સમાયોજન કરવું પડે છે.
કેમ કે સતત વાતાવરણ બદલાતું રહે છે અને સતત વ્યક્તિએ સમાયોજન કરવું પડે છે. આ સમાયોજન એ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. સૌથી પહેલું તો છે જરૂરિયાતો પ્રત્યેનું સમાયોજન, રોટી કપડાં મકાન. વ્યક્તિને બે ટાઈમનું જમવાનું જોઈએ, ખોરાક જોઈએ, પાણી જોઈએ. શારીરિક જરૂરિયાતો છે, ખોરાક છે, પાણી છે અને આરામ છે. તો આનું સમાયોજન સૌથી પહેલાં વ્યક્તિએ કરવાનું હોય છે. પોતાની જરૂરિયાતોને સંતોષવાની હોય છે. જો આ બેઝિક જરૂરિયાતો વ્યક્તિ સંતોષશે તો આગળ જઈ અને એ બીજા સમાયોજનની વાત કરી શકશે. જો આ સમાયોજનો સંતોષાશે તો વ્યક્તિ આગળ જઈ અને સામાજિક સમાયોજન, માનસિક સમાયોજન, આવેગાત્મક સમાયોજન આ બધાનો વિશે વાત કરી શકશે. ગુડ વર્થે પ્રવૃત્તિ, વર્તન એનો બહુ જ વ્યાપક અર્થ કર્યો છે. એણે કીધું છે કે વ્યક્તિ કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે, વર્તન કરી શકે. તો એણે કીધું છે કે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ચેષ્ટાત્મક. જ્ઞાનાત્મકની અંદર એણે કીધું છે કે વ્યક્તિએ વિચારવું, યાદ રાખવું, તર્ક કરવો, પ્રત્યક્ષીકરણ કરવું. પ્રત્યક્ષીકરણ એટલે વસ્તુને જોવી અને એનું અર્થઘટન કરવું. આ બધી પ્રક્રિયાનો સમાવેશ એણે જ્ઞાનાત્મકમાં કર્યો છે. બીજું એણે કીધું છે ભાવાત્મક. વ્યક્તિ સુખની, દુઃખની, આનંદની આ બધી લાગણીઓ અનુભવે છે. હસવું, રડવું, ક્રોધ કરવો આ બધી જ પ્રકારની લાગણીઓ છે જેનો સમાવેશ એ ભાવાત્મક લાગણીઓમાં થાય છે. અને ત્રીજું છે ચેષ્ટાત્મક. ચેષ્ટાત્મક એટલે દોડવું, બોલવું, એવા કોઈ પણ પ્રકારની, ચાલવું, સાયકલ ચલાવવી, બોલવું આ બધા પ્રકારની વસ્તુઓનો સમાવેશ એ ચેષ્ટાત્મક પ્રવૃત્તિઓની અંદર થાય છે. તો જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ચેષ્ટાત્મક આ ત્રણેય પ્રકારની જેટલી પ્રવૃત્તિઓ છે એમાં વ્યક્તિ કેવું વર્તન કરે છે એનો અભ્યાસ એ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. સૌથી પહેલાં શું છે, વ્યક્તિ શું વિચારે છે, જ્ઞાનાત્મક શું તર્ક કરે છે, શું પ્રત્યક્ષીકરણ કરે છે એ બધું આપણે જોઈ નથી શકતા, એ વ્યક્તિના મગજમાં છે. પણ એ જોઈ અને વ્યક્તિ કેવું ભાવાત્મક અને ચેષ્ટાત્મક વર્તન કરે છે, એ કોઈ પણ વસ્તુ વિશે શું વિચારે છે અને એના પ્રત્યે કેવું રિએક્શન આપે છે, સુખની, દુઃખની, ગુસ્સાની, આનંદની, બીકની, કેવી એ લાગણીને વ્યક્ત કરે છે. અને એ સિવાય, લાગણીઓ વ્યક્ત કરવા સિવાય એના પ્રત્યે કેવું વર્તન કરે છે, કેવું ચેષ્ટાત્મક વર્તન. ચેષ્ટાત્મક વર્તન એટલે શારીરિક વર્તન, જે બીજા જોઈ શકે એ કેવું વર્તન છે એના વિશે.